मित्रों यूनिट वन ना कॉम्प्रिहेंशन सेक्शन ने अंदर आपेल एफ वन नी अंदर केटलाक फंक्शन्स नी बात करेली छे जे अहींया पहला पाठनी अंदर जे फंक्शन्स आवे छे बधा ज टोटली धोरण 10 अने 11 मां तमे भणी गयेला छो ए ज फंक्शन छे जेना केटलाक उदाहरण छे इफ यू वोंट टू इम्प्रूव योर स्किल यू हेव टू वर्क हार्डर जो तमारे तमारी स्किल सुधारवी हशे तो यू हेव टू वर्क हार्डर तो शू बतावे छे कंडीशन के कम्पल्सन तो अहींया कंडीशन बतावे छे के इफ थी शरत बतावे छे ने हेव टू शू बतावे छे कम्पल्सन यू हेव टू वर्क हार्डर तमारे सख्त काम करवूज पड़से आई नो सर आई ऑट टू वर्क हार्डर स्पेशियली फॉर माय वोकेबलरी ऑट टू तो ऑट टू ए पण शू बतावे छे कम्पल्सन बतावे छे वुड राधर ए शू बतावे छे प्रेफरन्स बतावे छे एवी ज रीते यू शूड कॉम्युनिकेट इन इंग्लिश विथ योर क्लासमेट एंड फ्रेंड्स इन ऑर्डर टू इम्प्रूव योर कॉम्युनिकेशन स्किल इन इंग्लिश तो इन ऑर्डर टू शू बतावे छे सो देटना जे पर्पज हेतु बतावे छे त्यार पछी डी नी अंदर दो वी वर्कड हार्ड वी नीड टू वर्क स्मार्टर तो अहींया शू बतावे छे दो कॉन्ट्रास्ट दो ऑल दो इवन दो However, as, but અને yet, in spite of આ બધા શબ્દો કયા બતાવે છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે છે પછી રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર દેન અવર્સ બેટર દેન શું બતાવે છે કમ્પેરિઝન બતાવે છે ત્યાર પછી વાય નોટ આઈ યુઝડ ટુ વર્ક ફોર મી એન્ડ ફોર અધર્સ ટુ તો યુઝ ટુ એ હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટ અને યુઝડ ટુ એ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ બતાવે છે અને આને બીજી રીતે આઈ એમ યુઝડ ટુ પણ કહી શકાય ને હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટમાં અને પાસ્ટમાં કહેવું હોય તો આઈ વોઝ યુઝડ ટુ રિયા ઇઝ સો કેરિંગ દેટ શી વિલ હેલ્પ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ રિઝલ્ટ બતાવે છે સો દેટ રિયા એટલી બધી કાળજીવાળી છે કે જે તમને તમારા સ્કિલ સુધારવામાં તમને મદદરૂપ થઈ શકે તેમ છે આઈધર ઓર છેલ્લામાં છે આઈધર રિયા ઓર શ્રેયા કેન હેલ્પ અસ તો અહીંયા શું બતાવે છે અલ્ટરનેટિવ ચોઈસ અને રિયા હેઝ ધ સેમ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એઝ રિયા એટલે કહેવાનું કે શ્રેયા જોડે એવો કમાન્ડ ઇંગ્લિશ ઉપર કમાન્ડ છે કે જેવો રિયાને છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન બીજા વ્યક્તિના અર્થમાં વાત કરી અને વ્યક્તિનું વર્ણન કરે છે ત્યાર પછીની એક્સરસાઇઝની અંદર એક ઉદાહરણ આપેલું છે કે આદિત્ય શેઠ પરફોર્મડ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ અને હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ એને ઇન્ટરવ્યૂમાં સારું પરફોર્મન્સ કર્યું તેનું સિલેક્શન થયું નહીં તો આ જ વાક્ય જુદી જુદી રીતે પહેલાં ધોથી બતાવેલું છે કે ધો આદિત્ય શેઠ પરફોર્મડ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ ધો શરૂઆતમાં વપરાય તો અહીંયા બટ કેવું વાપરેલું છે વચ્ચે વાપરેલું છે તો બટ અને યટ વચ્ચે વપરાય ધો ઓલ ધો ઇવન ધો અને ઇવન ઇવન દો એ શબ્દો શરૂઆતમાં વપરાય બટ યટ વચ્ચે ઇન્સ્પાઇટ ઓફ પણ કોન્ટ્રાસ્ટ બતાવી છે એ પણ શરૂઆતમાં વપરાય ઇન્સ્પાઇટ ઓફ પણ એમાં ફરક શું છે કે અહીંયા હીના બદલે એનું નામ વિભક્તિ વાપરી છે ઇન્સ્પાઇટ ઓફ હીઝ પરફોર્મિંગ વેલ અહીંયા ધો અને ઓલ ધો અને બટવાળા વાક્યમાં આદિત્ય શેઠ પરફોર્મડ વેલ પૂર્ણ ક્રિયા પછી જ્યારે અહીંયા ઇન્સ્પાઇટ ઓફ પછી નાઉન વિભક્તિ મૂકવામાં આવે છે ઇન્સ્પાઇટ ઓફ હીઝ પરફોર્મિંગ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ આદિત્ય શેઠ વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ તો બાકીના બીજા વાક્યો છે એનું કામ તમે કરી લેજો ત્યાર પછી કેટલીક અહીંયા એક્સરસાઇઝ આપેલી છે કૌંસમાં શબ્દો આપેલા છે અહીંયા આઈધર વર્ડ નાઈધર ન વોટ ટુ શુડ વુડ લાઇક અને રાધર એનો યોગ્ય ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે ત્યાર પછી અહીંયા એક વાક્ય આપેલું છે કે મલ્હાર વોન્ટેડ ટુ જોઈન અ માસ્ટર કોર્સ અને હી વેન્ટ ટુ કેનેડા તેને માસ્ટર કોર્સ જોઈન કરવો હતો અને તે કેનેડા ગયો તો અહીંયા કયા કયા શબ્દો વાપરેલા છે સો દેટ ઇન ઓર્ડર ટુ વિથ આ વ્યૂ ટુ અને ફોર અને બીજો એક શબ્દ છે ઇન ઓર્ડર દેટ જે આપણે 11મા ધોરણમાં આવતો હતો તો આ બધા પર્પઝ બતાવે છે એટલે કે મલ્હાર વેન્ટ ટુ કેનેડા સો દેટ હી કુડ જોઈન એ માસ્ટર કોર્સ મલ્હાર વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ જોઈન એ માસ્ટર કોર્સ મલ્હાર વેન્ટ ટુ કેનેડા વિથ આ વ્યૂ ટુ જોઈનિંગ એ માસ્ટર કોર્સ અને મલ્હાર વેન્ટ ટુ કેનેડા ફોર જોઈનિંગ એ માસ્ટર કોર્સ એટલે કે અહીંયા પર્પઝ હેતુ બતાવનારા કેટલાક ફંક્શન બતાવે છે તો એવા બીજા કેટલાક ફંક્શન ધ ટીચર
wants to reach a large audience, he upload his video conference on YouTube website. तो शिक्षक था ने वधु में वधु ऑडियंस सुधी पहुँचवा मांगता था एटले एमने आ विडियो था यूट्यूब चेनल पर मूकी दीधा. तो अहीं आपणे 100 एड थी बनावू होय तो के विधा ब्यूटू थी बनावू होय तो केवी रीते बनशे ए तमारे बनावानुं छे. त्यार पछी त्रीजू वाक्य छे ए वाक्य अने चौथू वाक्य. तो आ 2 नंबर 3 नंबर अने 4 नंबरनी एक्सरसाइज तमे करी लेजो.